ત્રિકોણ અને સીધું ગુરુ કોણ ત્રિકોણ કોના આધારે ત્રિકોણ ના કેટલા પ્રકાર હોય છે? ત્રણ પ્રકાર. કયા કયા? કાટકોણ ત્રિકોણ, લઘુકોણ ત્રિકોણ અને ગુરુ કોણ ત્રિકોણ. બેટા દીપક, ઓ બેટા દીપક શું કરે છે? પપ્પા ભાઈ મને ગણિત શીખવાડે છે. તને સમજાય તો છે ને? હા સમજાય છે. ચાલો બંને દીકરાઓ અમારી પાસે આવો તો. શું કામ છે? બેસો. જો બેટા, જીવનમાં માત્ર પૈસો જ મહત્વનો હોય છે, એટલે તમારી જિંદગીનું ગણિત એવું રાખો કે ભલે બીજાની બાદબાકી થઈ જાય પણ આપણા ખિસ્સામાં તો પૈસા નો જ સરવાળો થવો જોઈએ. ગામના ગળિયા કરીને પણ પૈસા પડાવતા શીખવું જોઈએ. પપ્પા ગામના થોડા ગળિયા કરાય. હા બેટા, ગામના ગળિયા કરીને જ પૈસા ભેગા કરાય. આવું નહીં શીખો તો તમારી જિંદગીનું ગણિત અધૂરું રહી જાય છે. પપ્પા ધનસુખ કાકા આપણી પાસે દાન લેવા આવવાના છે. કયો ધનસુખ ને શેનું દાન? આપણે કઈ દાન પણ દેવાનું થતું નથી, સમજો ને. અર્ધે સંસ્કાર શિક્ષણ સંસ્થા ઉભી કરવા માંગે છે. અરે એવા સંસ્કાર જો નહીં તો આપણા ઘરમાં કાર ના આવે, આપણે બેકાર થઈ જઈએ, જે છે એ બધું વેચાઈ જાય, એટલે આપણે દાન દેવાનું થતું નથી. જો બેટા પંકજ, કાલે તને મનસુખલાલ જોવા આવવાના છે. પણ તમે એને ઓળખો છો? આપણે ક્યાં મનસુખલાલ ને ઓળખવા, આપણે તો એની સુશીલા ને લાવી છે ને. હે ભાભીનું નામ સુશીલા છે. હા બેટા, જો કાલે મહેમાન આવવાના છે એટલે અત્યારથી જ ઘરમાં તૈયારી કરવા માંડો. જાઓ બેટા પંકજ પાણી લેતો, મહેમાન આવ્યા છે. મારે ત્રણ દીકરા છે, મોટો પંકજ, નાનો દીપક. તમારી આવક કેટલી? મારી આવક માં તો મારો પંકજ શેરબજાર નું કરે છે, સાથે સાથે જમીન ની દલાલી કરે છે, જો ટાઈમ મળે તો હીરા ની દલાલી કરી નાખે છે, એટલે મહિને 2 લાખ તો વાંકા જ છે. તો 12 મહિના ઓછી સંપત્તિ હોય તો તમારે કેવા દીકરી આપે થોડા? શું કીધું? કઈ નઈ કઈ નઈ. બીજી કઈ આવક? બીજી આવક માં તો મને 10-12 તોલા સોનું મળી રહે, એટલું હું રડી લઉં છું. એમ તમે સોનું પણ લ્યો છો? હા હા. તો એના પાકા બિલ પણ લેતા છો ને? અરે પાકા બિલ થોડા લેવાય, એમાં તો ટેક્સ ભરવો પડે, એ લફરામાં કોણ પડે? હાલો હાલો. હા શંભુ, આમ તો પૂછે નહીં પણ તમારી પાસે રોકડા રૂપિયા પણ છે? હા જોવો ને, પૈસા માયા રાખી ને હું કરવા, બેંક માં મૂકી તો મલક ને ખબર પડે, કઈક આવા 1-2 પોપડા લેવી ને બાકીના 2% વ્યાજે દઈ દેવી. હેલો. હા પાકું. હા એનું તો પાકું જ તે. ભાઈ નું તો પાકું થઈ ગયું છે. હા બેટા, ભાઈ નું તો પાકું થઈ ગયું. પાર્ટી તો જોવે જ તે. અરે તું કેવી પાર્ટી જઈશું તને?
પપ્પા ધનસુખ કાકા આપણી પાસે દાન લેવા આવવાના છે. અમારા બેટા દાન વાળા ક્યાં હક લેવા દે છે? દાદા બેટા દરવાજો ખોલ, કોક આવ્યું લાગે છે. હમણાં તો હું કટનાઈ બેઠી છે, મારી કઈ ખબર જ પડતી નહી. ધંધામાં ખોટ ઉપર ખોટ આવે છે, મંદી હાલે છે, આ વરસાદ થતો નથી, ખાવાનું મળતું નહીં. શું ખાવાનું પણ મળતું નથી? અરે એની તો વાત જ પૂછો માં. મારી વૈરી ના ઘરે વેચીને ગુજરાત ચલાવું છું, એમાં મારો મોટો દીકરો પંકજ. શું છે? જુગાર રમવો, ફિલ્મો જોવા જવી. શું ફિલ્મ પણ જોવે છે? અરે એટલું તો કઈ નઈ, હવે તો પીવાની લત લાગી છે એને. રામ 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 રામ. માણેકલાલ કાળી સંપત્તિ ના કાળા કારનામા મને આપો અને તેના ઘર ની તલાશી લો. આપણી બેગ માં મૂકી જો. અને પણ આપણી બેગ માં મૂકી જો. માણેકલાલ હું શિક્ષણ સંસ્થાન કેન્દ્ર માટે ફાળો લેવા આવ્યો છું. એ ભાઈ મારી પાસે કઈ દેવા જેવું નહીં થયું. જા ભાઈ જા, મારી બધી સંપત્તિ લૂંટાઈ ગઈ, હું તો બરબાદ. મારા દીકરાઓ, તમારે ત્રણે ને ક્યાંય જવાની જરૂર નથી. મને આજ મારી ભૂલ સમજાઈ ગઈ છે અને મને માફ કરી દો. કે ખોટું બોલીને બીજાને છેતરવા જઈએ તો આપણે છેતરાઈ જઈએ, અને જો આવકના પ્રમાણમાં નિયમિત ટેક્સ ભરતા રહીએ તો એ નોબત ઘટી ના આવે. એટલે આજ આપણે સંકલ્પ કરીએ અને આવકના પ્રમાણમાં નિયમિત ટેક્સ ભરશું અને રાષ્ટ્રની સેવા કરશું. જય હિન્દ.